ગુજરાતના પડેપડની ખબરો પર રહેશે અમારી નજર. 33 જિલ્લાના સચોટ અને નિપક્ષ નીડર અને ચાબાત પત્રકાર સાથે સમાચાર. માત્ર ને માત્ર સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ જોતા રહો. જોઈ ટીવી ચેનલ નંબર 008 પર તેમજ તમામ સોશિયલ મીડિયા પર મોજૂદ. સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. સુરતના પૂર્વ ધારાસભ્ય પ્રફુલ પાનસેરિયાએ પોતાની ઇનોવા કારને એમ્બ્યુલન્સ બનાવી અને લોકોની સેવામાં આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. કોરોના કાળમાં સુરત શહેરમાં જે રીતે એમ્બ્યુલન્સની ઘટ પડી રહી હતી ત્યારે અલગ અલગ સંસ્થાઓ દ્વારા વિનામૂલ્યે એમ્બ્યુલન્સની સેવા આપી રહ્યા છે. ત્યારે સુરતના પૂર્વ ધારાસભ્ય પ્રફુલ પાનસેરિયાએ માનવતાની આવી સામે પોતાની ઇનોવા કારને એમ્બ્યુલન્સ બનાવી કોરોના પેશન્ટને મુશ્કેલી ના પડે તે હેતુસર ખોડલધામ સમિતિને અર્પણ કરી પુણા વિસ્તારમાં આવેલું પટેલ સમાજની વાડીમાં ગોવિંદ આઇસોલેટ સેન્ટર બનાવવામાં આવ્યું છે. તેમાં ઘટ પડેલી એમ્બ્યુલન્સની સુવિધાને લઈને પૂર્વ ધારાસભ્ય પ્રફુલ પાનસેરિયાનું ધ્યાન આવતા જ પોતાની ઇનોવા કારને એમ્બ્યુલન્સમાં બદલીને લોકોની સેવા ઉપસ્થિત કરી છે. હાલ તો પૂર્ણા સરથાણા અને કાપોદ્રા જેવા વિસ્તારોમાં જો આ એમ્બ્યુલન્સની સેવા જે કોઈ લોકોને હશે તો આ એમ્બ્યુલન્સની સેવા જરૂરિયાતમંદ લોકોને મળશે. ત્યારે સૌ ચોક્કસપણે કહી શકાય કે આવા નેતાની ગુજરાતમાં જરૂર છે. કારણ કે આ કોરોના મહામારીમાં કાળા બજારીઓ એક તરફ કાળા બજારી કરી રહ્યા છે તો બીજી તરફ આવા રાજનેતાઓ પોતાની જ કારણે એમ્બ્યુલન્સ બનાવી અને જરૂરિયાતમંદ લોકોની સેવા કરી રહ્યા છે. ત્યારે જી ટીવી ગુજરાત ન્યૂઝ પણ આવા નેતાઓને બિરદાવે છે. બ્યુરો રિપોર્ટ સ્પીડ ન્યૂઝ 17 હાર. કોરોનાને મહત આપવા વેક્સિનેશન જ અકસીર ઉપાય છે. વેક્સિનેશન અભિયાનમાં આપણે ગુજરાતીઓ અગ્રેસર છીએ, પરંતુ કોરોના સામેનો જંગ જીતવા આપણે આ ઝુંબેશને વધુ વેગવાન બનાવવાની છે. 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ વહેલામાં વહેલી તકે વેક્સિન લે એ અનિવાર્ય છે. કોરોના સામે આ અમોઘ શસ્ત્ર એ વેક્સિન છે. સમગ્ર રાજ્યમાં આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓમાં વેક્સિન આસાનીથી ઉપલબ્ધ છે. અને હા, કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે, એટલે વેક્સિન લેવામાં કોઈ વિલંબ ના કરીએ. કોરોનાની કૂચને અવરોધવાનો અકસીર ઉપાય એટલે રસીકરણ. આ એપ્રિલને રસીકરણ માસ બનાવીએ. આપણે વેક્સિન લઈએ અને સ્વજનોને લેવડાવીએ. માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ.